શું એના વિશે આપણે અભ્યાસ કરી છે. વિભક્તિ એટલે શું? તો કે વિભક્તિ જે છે એ વાક્યને જોડવાનું કામ કરે. વિભક્તિના કેટલા પ્રકારો આવે, કઈ કઈ વિભક્તિ આવે એના વિશેની વાત આપણે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં પણ કરેલી છે. કે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાય, ઉપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન, બરાબર. આ બધી વિભક્તિ આપણે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં, 9મા ધોરણમાં જે આપણે કોષ્ટકો જે છે એ બોલતા પણ ખરા, તો એ બધા જે કોષ્ટકો છે તમને આ ઉપદ વિભક્તિ જે પરિચય છે તમારા ધોરણ 10માં ઉપદ વિભક્તિનો પરિચય જે ભણવામાં આવે છે એ એના માટે ખૂબ જ ઉપયોગી થશે. આપણે આજે વ્યાકરણનો ટોપિક ઉપદ વિભક્તિનો પરિચય એ શીખવાનો છે. બીજું, અહીં તમને જે આ બોર્ડમાં આપેલું છે એ તમારે તમારી પાકી નોટમાં લખવાની જરૂર છે નહીં. આ તમને તમારી સમજૂતી માટે ટૂંકમાં લખેલું છે. તમને આના માટેની વિસ્તૃત લખાણ માટેની અલગથી એક પીડીએફ મોકલવામાં આવશે. જે આપણી શાળા સાથે સંકળાયેલા હશો એને તો પીડીએફ મળી જ જશે, પણ જે શાળા સાથે નથી સંકળાયેલા એવા વ્યક્તિઓ, મેં અગાઉ પણ તમને કીધું હતું કે મારા વોટ્સઅપ નંબર 9251184116, 9251184116, એમાં પોતાનું નામ અને જે કઈ પીડીએફ જોઈ છે એ પીડીએફ લખી અને મોકલજો, એટલે તમને એમાં પીડીએફ મળી જશે. તો આ તમારે કઈ લખવાની જરૂર છે નહીં. અને આ વિડીયો ફરીથી જોવો હોય તો તમને બધાને ખબર જ છે કે વિપુલ પનાર યુટ્યુબ ચેનલ જે છે એમાં પણ આ વિડીયો હશે. જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિપુલ પનારા યુટ્યુબ ઉપર જઈને લખજો, સર્ચ કરજો અને એમાંથી સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે આના સિવાયના બીજા વધારાના વિડીયો પણ તમને સંસ્કૃતના જોવા મળશે. હવે આપણે વાત કરીએ ઉપદ વિભક્તિ પરિચય એટલે શું. તો કે ઉપદ વિભક્તિ પરિચય એટલે શું? તો કે વાપરેલા વાક્યમાં વપરાયેલા, વાક્યમાં વપરાયેલા કોઈ નજીકના પદને કારણે, વાક્યમાં વપરાયેલા કોઈ નજીકના પદને કારણે જે વિભક્તિ વાપરવામાં આવે તેને ઉપદ વિભક્તિ કહેવામાં આવે છે. વાક્યમાં વપરાયેલા નજીકના પદને કારણે, વાક્યમાં વપરાયેલા નજીકના પદને કારણે જે વિભક્તિ વાપરવામાં આવે છે તેને ઉપદ વિભક્તિ પરિચય કહેવામાં આવે છે. આ વિભક્તિનો ઉપદ વિભક્તિ પરિચય તમારા પાઠ્યપુસ્તકમાં 112 નંબરના પેજ ઉપર આપેલું જ હશે. એમાંથી જ બનાવીને તમને પીડીએફ મોકલેલી છે, કોઈ આપણે વિશેષ કંઈ એમાં નથી લખેલું, પણ તમને એમાં વિગતવાર વિસ્તૃત આપેલું છે. એમાંથી જે આપણે અગત્યનું હતું એ લખીને તમને પીડીએફ મોકલાવેલી છે. એટલે ઉપદ વિભક્તિનો પરિચય તમારે પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે. સરળતાથી કઈ રીતે યાદ રાખવું અને કઈ રીતે પરીક્ષામાં પૂછાય એ આપણે આગળ જોઈએ. હવે અહીં તમને શબ્દ આપેલા છે ઉભયતઃ, પરિતઃ, વિના, અંતરા અને દીક્ષા. વાક્યમાં જો આવા શબ્દો હોય કે ઉભયતઃ, પરિતઃ, વિના, અંતરા અને દીક્ષા, તો કઈ વિભક્તિ વપરાય? બીજી વિભક્તિ. હવે બીજી વિભક્તિ તમે, તો કે એના માટે આપણે ઓલો જન્મારો કોષ્ટક 9મા ધોરણમાં બોલતા, એ કોષ્ટકમાં બીજી વિભક્તિનો જેવો શબ્દ બનતો હોય, દાખલા તરીકે બીજી વિભક્તિમાં શું બને? તો કે જન્મ. તો વાક્યમાં આવા શબ્દ જો આપેલા હોય અને કૌંસમાં તમને કીધું હોય કે જનસ્ય, જનો અને જન્મ, તો કયો શબ્દ આવે? જન્મ. કેમ આવે? તો કે વાક્યમાં ઉભયતઃ, પરિતઃ, વિના, અંતરા અને દીક્ષા આવા શબ્દ આપેલા હોય તો બીજી વિભક્તિનો જે શબ્દ હોય એ શબ્દ આવે. એટલે અગાઉ આપણે કીધું કે વાક્યમાં વપરાયેલા નજીકના પદને કારણે જે વિભક્તિ વાપરવાની થાય તેને શું કહેવામાં આવે? ઉપદ વિભક્તિ કહેવામાં આવે. હવે જો અહીંયા આપણે ઉદાહરણની વાત કરીએ તો કે ઉભયતઃ, પરિતઃ, વિના, અંતરા, નિક્ષા આવા શબ્દ હોય તો અહીં કીધું કે ઉભય ખાલી જગ્યા ઉભયતઃ વૃક્ષાસન. હવે ઉભયતઃ શબ્દ આવ્યો
તો આય તમને માર્ગમ શબ્દ મૂકવાનો થાય માર્ગ હવે તમને પરીક્ષા પૂછો ખાલી જગ્યા ઉભયતઃ વૃક્ષાસન દાખલા તરીકે કૌંસમાં તમને આપેલું હોય માર્ગા માર્ગમ અને માર્ગાતો તો કયો શબ્દ આવે માર્ગમ કેમ આવે તો કે આ શબ્દ વાક્યમાં નજીકનો શબ્દ ઉભયતઃ વપરાયેલો છે તો એના કારણે કઈ વિભક્તિ આવશે બીજી એટલે તમારે શબ્દ યાદ રાખવો પડે આવા આવા શબ્દ હોય તો કઈ વિભક્તિ આવે તો કે બીજી વિભક્તિ સમજાઈ ગયું પછી તમને દાખલા તરીકે આવું પૂછાઈ શકે કે માર્ગમ ખાલી જગ્યા વૃક્ષાસન હવે તમને કૌંસમાં આપેલું હોય કે ઉભયતઃ સહ અને નમઃ હવે તમને બીજી વિભક્તિ આપેલી છે તો અહીં તમારે ખાલી જગ્યા લખવાનું થાય તો શું લખવાનું થાય તો કે બીજી વિભક્તિ આપેલી હોય તો નીચે તમને જે શબ્દ આપેલા છે ઉભયતઃ સહ અને નમઃ એમાં બીજી વિભક્તિના શબ્દ કયો છે તો કે ઉભયતઃ તો શું લખવાનું થાય ઉભયતઃ સમજાઈ ગયું એટલે આ રીતે પૂછે તો ભલે અને આમ પૂછે તો ભલે ટૂંકમાં તમને આ શબ્દ યાદ હોય તો તમને ખબર પડી જાય કે ઉભયતઃ આપેલું છે તો આ બીજી વિભક્તિ આવે અહીંયા માર્ગમ આપેલું છે એટલે આ બીજી વિભક્તિનો શબ્દ છે તો બીજી વિભક્તિમાં શબ્દ કયો આવે કૌંસમાં આપેલા છે એમાંથી ઉભયતઃ સમજાઈ ગયું પછી ઊંધું પૂછાય તો ભલે અને ચતુર પૂછાય તો ભલે ઘણી વખત આપણને ખેલવીને પૂછે ને આપણે આવું છે અમારે કે એવું નથી એટલે બીજી વિભક્તિ પછી બીજું ઉદાહરણ જોઈએ તો કે વૃક્ષમ પ્રતિ પ્રકાશતે તો આ પ્રતિ એવું તો છે પ્રતિ કે પરિતઃ પ્રતિ શબ્દ તમને આપેલો છે એમાં બરાબર હજી ઉભયતઃ પરિતઃ વિના અંતરા નિક્ષા અને એક શબ્દ તમારે એમાં ઉમેરી દેવાનો છે એ આપણે એના ઉપર લખી નાખી પ્રતિ બરાબર પ્રતિ હોય તો એ કઈ વિભક્તિ આવે બીજી વિભક્તિ આવે કે વૃક્ષમ પ્રતિ પ્રકાશતે વિદ્યુ પ્રતિ શબ્દ અહીં આપેલો છે એટલે આ શું થઈ ગયું વૃક્ષમ બીજી વિભક્તિ થઈ ગઈ આપણે એ પાછું તમને ક્યાં તો વૃક્ષમ કેમ આવે તો એ આપણે ઓલા કોષ્ટક આવડવા જોઈએ વિભક્તિના અકારણ પુલ્લિંગ આ કારણ એ બધા આપણે નવમમાં જોઈ ગયા ને એટલે વિભક્તિ આવડે તો ઉપપદ વિભક્તિ આવે બાકી આપણે વિભક્તિનો કોષ્ટક ન આવડતો તો ઉપપદ વિભક્તિ ન આવડે ને સમજાઈ ગયું એટલે પ્રતિ છે તો એના કારણે શું થઈ જાય વૃક્ષ ત્યાર પછી આપણે ત્રીજી વિભક્તિની વાત કરીએ તો કે સહ સાર્ધમ અથવા સમમ અલમ આ ત્રણ શબ્દ હોય સહ સાર્ધમ સમમ કે અલમ તો કઈ વિભક્તિ વપરાય તો કે તૃતીય વિભક્તિ હવે જો ઉદાહરણ અલમ પઠને ન અલમ આપેલું છે ખાલી જગ્યા તો એમાં શું હોય જો પઠને ન પઠને તમે જને ન તૃતીય વિભક્તિનો કોષ્ટક તમને વિભક્તિનો ખબર હશે જને ન તો પઠને ન તો ત્રીજી વિભક્તિનો શબ્દ આવ્યો આવા શબ્દ હોય તો કઈ વિભક્તિ આવે તો કે ત્રીજી વિભક્તિ અલમ એ પૂછે તો અહીં શું થઈ ગયું પઠને પછી વાક્યની શરૂઆતમાં હોય તો ભલે પાછળ હોય તો જો આમાં પહેલા એવું હતું ને સાહેબ પહેલા હોય પછી પાછળ આપેલું હોય તો ભલે અને આગળ શબ્દ આપેલો હોય ભલે વાક્યમાં એ શબ્દ હોય એટલે તૃતીય વિભક્તિ મૂકવાની થાય એવી રીતે બીજું ઉદાહરણ જુઓ ગિરિણા સાર્ધ સમમ વિનમ અપિ અસ્તિ વનમ અપિ અસ્તિ ગિરિણા સાર્ધ સમમ વનમ અપિ અસ્તિ તો અહીં સાર્ધમ અથવા સમમ આ બે શબ્દ આપેલા છે તો અહીં કઈ શબ્દ થઈ જાય ગિરિણા થઈ જાય આ કારણ સ્ત્રીલિંગ શબ્દ તો ગિરિણા થઈ ગયું કેમ તો કે અહીં સાર્ધમ કે સમમ આપેલા છે તો આ ત્રણ વિભક્તિ ત્યાર પછી આગળ ચતુર્થી વિભક્તિની વાત કરીએ તો કે નમઃ સ્વાહા અને સ્વસ્તિ આ ત્રણ શબ્દ આપેલા હોય નમઃ સ્વાહા અને સ્વસ્તિ આ ત્રણ શબ્દ આપેલા હોય તો ચતુર્થી વિભક્તિ કહેવાય એવી જ રીતે આપણે જનમાં જોઈએ તો કે જનાય જો ખાલી જગ્યા નમઃ તો અહીં નમઃ શબ્દ આવ્યો નમઃ આવ્યો તો એના કારણે આગળ શું થઈ જાય ચતુર્થી વિભક્તિ જનાય તો કે રામાય પછી સ્વસ્તિ સ્વસ્તિ એવું બરાબર તો એના કારણે આગળ શું થઈ જાય ચતુર્થી વિભક્તિ પુત્રાય સ્વસ્તિ તમને પરીક્ષામાં આપેલું ખાલી જગ્યા સ્વસ્તિ તો તમારે શું મૂકવાનું થાય પુત્રાય ઓપ્શન તમને આપેલા હોય એમાંથી પુત્રાય શબ્દ મૂકવાનો થાય કે તો કે આ શબ્દ આપેલો છે એના કારણે હંમેશા શું આવે ચોથી વિભક્તિ આવે ત્યાર પછી આગળ જોઈએ તો કે રૂતે અને પ્રભુતિ રૂતે અને પ્રભુતિ
एकदम सरल एज बनशे
કે જેમાં તમને ટૂંકમાં આપણે લખાવેલું છે બરાબર વિભક્તિ અને સામેના શબ્દ તો સરળતાથી તમને યાદ રહી જાય એટલે વ્યવસ્થિત બે વખત જે પીડીએફ મોકલવામાં આવે વાંચજો અને લખજો તેમ છતાંય પ્રશ્ન હોય તો તમારે ગમે ત્યારે પૂછવાની છૂટ છે નમસ્કાર